छेल्ला કેટલાક સમયથી રાજકીય પક્ષો સામે-સામે આક્ષેપ કરી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપના મંત્રીઓ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વારંવાર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે ગુજરાતના મંત્રીઓ એક પછી એક કેજરીવાલજી ઉપર આક્ષેપો કરી રહ્યા છે વિવિધ મુદ્દાઓને લઈને ગુજરાતમાં નહીં માત્ર હિન્દુસ્તાનમાં નહીં પરંતુ દુનિયામાં કેજરીવાલજીના શિક્ષણ મોડલની ચર્ચા થાય છે કેટલાય મુખ્યમંત્રીઓ ત્યાં શિક્ષણ મોડલ જોવા ગયા છે અને એવી સ્કૂલો બનાવી છે એમાં અરવિંદ કેજરીવાલજીને ઉદઘાટન માટે બોલાવ્યા છે તમે ગુજરાતવાળા ન કરી શક્યા એ અમારું દુર્ભાગ્ય છે પરંતુ શિક્ષણ મોડલ જેનો દુનિયામાં વિખ્યાત છે એ શિક્ષણ મોડલ ઉપર ગુજરાતના મંત્રીઓ સવાલ ઉઠાવે છે મને શરમ આવે છે જેને 6000 સ્કૂલો બંધ કરી છે જેમણે 700 સ્કૂલોમાં પોતે સ્વીકારે છે કે એક શિક્ષકે સ્કૂલ ચાલે છે 18000 સ્કૂલોમાં ઓરડા નથી ગુજરાતમાં અને એ લોકો સવાલો કરે છે બીજું કે અહીંયા કેટલાક શિક્ષકો આંદોલન કરે છે વિદ્યાસહાયકો આંદોલન કરે છે ડોક્ટરો આંદોલન કરે છે ખેડૂતો આંદોલન કરે છે કર્મચારીઓ આંદોલન કરે છે પોલીસ કર્મચારીઓ આંદોલન કરે છે આ બધા આંદોલનો તમને દેખાતા નથી અને ત્યાં કશું નથી તોય તમે આક્ષેપો પ્રતિઆક્ષેપો કરો છો પહેલાં આપણું ગુજરાત સંભાળો ગુજરાતને સમૃદ્ધ બનાવો તમારી પાસે હજી 2-3 મહિના છે મોકો છે હજી એટલે સવાલ એ છે કે ગુજરાતમાં અત્યારે તમામ પ્રકારના લોકો દુઃખી છે અને આપણા ગુજરાતની મંત્રીઓ છે એ કેજરીવાલજીને ગાળો પાડવામાંથી બહાર નથી આવતા